વલસાડ જિલ્લામાં રહેતી એક યુવતી મુંબઈ જતી હતી તે વખતે તેને વાપીથી નવસારીમાં લઈ આવી જાડી ચક્રમાં લઈ જઈ તેની સાથે ત્રણ વખત દુષ્કર્મ ગુજારનાર નવસારીના કમિલા રોડ ખાતે રહેતા વિધર્મી હવાસખોર મોહમ્મદ શરીફ મોહમ્મદ રફી ખત્રીની પોલીસે ધરપકડ કરી છે. વલસાડ જિલ્લામાં રહેતી એક યુવતી મુંબઈ જતી હતી તે વખતે નવસારીના કમિલા રોડ ખાતે રહેતા મોહમ્મદ શરીફ મોહમ્મદ રફી ખત્રી નામના યુવકે તેને વાપીથી નવસારી લઈ આવીને જાડી ચક્રમાં લઈ જઈ તેની સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પીડિતા સગીરાએ ઘરે જઈ મા બાપને હકીકત જણાવતા તેના માતા પિતાએ નવસારી ગ્રામ્ય પોલીસને ફરિયાદ નોંધાવી હતી, જ્યાં પોલીસે કમલા રોડ ખાતે રહેતા હવસખોર મોહમ્મદ રસીફ મોહમ્મદ ખત્રીની પોસ્કો હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ 24/10 રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ઇપીકો કલમ 376/2 તેમજ 101 હેઠળની કલમ 4, 6 અને 8 મુજબનો ગુનો નોંધાયેલ છે. એમાં વિગત એવી છે કે ફરિયાદી જે છે એની દીકરી માઇનોર છે, 16 વર્ષની ઉંમરની, એ ત્યાં ઉદવાડામાં ભણે છે અને એને ભિવંડીના એક શખ્સ જોડે શેરચેટ ઉપર એને કોન્ટેક્ટ થયેલો અને એના ઉપર એ વાત કરતી હતી. એટલે 18 તારીખે એણે ત્યાં એને મળવા માટે જવા માટે એને કીધેલું, પરંતુ પહેલાં એને ના પાડેલી. તેમ છતાં મળવા એને મુંબઈ જવા માટે નીકળેલી, એની પાસે અમુક રૂપિયા અને પોતાનો મોબાઈલ હતો. ત્યારે એ મળવા જતી વખતે ત્યાં સ્ટેશન ઉપર જ્યારે ગયેલી ત્યારે ટ્રેનમાં એક નવસારીનો ઈસમ છે, આ કામનો આરોપી મોહમ્મદ શફી મોહમ્મદ રફી ખત્રી, કે એને મળેલો ને એણે એવું કીધેલું હું તું મારી સાથે નવસારી આવો એટલે તને હું ત્યાં મુંબઈની ટ્રેનની ટિકિટ તને કઢાવી આપું. એમ કરી એ બંને જણા નવસારી આવ્યા. રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસી અને એનું બાઇક વચ્ચે ટાવર પાસે પડ્યું તે લઈ અને હાઈવે ઉપર ઓનલાઈન ટિકિટ કઢાવવાની છે એમ કહી અને સુભી હોટલની બાજુમાં અવાવરું જગ્યામાં એને લઈ જઈ અને માર મારી ધમકી આપી અને એની સાથે દુષ્કર્મ આચરેલ છે. એ બાબતની હકીકત જણાવતા પ્રાથમિક તપાસ કરીને હકીકતમાં સત્યતા જણાવતા તાત્કાલિક ગુનો નોંધી અને આ કામે ફરિયાદ દાખલ કરી અને આરોપી જે છે એને આજરોજ બપોરના અટક કરીને આગળની જે કાર્યવાહી હાલમાં ચાલુ છે.